ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। उत्तानपाद राजा ने बे राणी अने बे बाळको। राजा उत्तानपाद ने पोतानी सुनीति राणी वाली नथी लागती, पण सुरुचि वाली लागे छे। राजाए सुनीतिनो त्याग कर्यो छे। ध्रुवजी 4-5 वर्षना थया छे। एक दिवस ध्रुवजीए माने कह्युं, મારા પિતાજી ક્યાં છે? માનું હૃદય ભરાયું, આજ દિવસ સુધી છુપાવ્યું છે કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે। સુનીતિએ કહ્યું કે સામે રાજમહેલ દેખાય છે, તેમાં તારા પિતાજી રહે છે। ધ્રુવજી પિતા પાસે આવવા નીકળ્યા છે। દાસીઓ સુનીતિને બહુમાન આપતી હતી। ધ્રુવજીએ પૂછ્યું, મારા પિતાજી ક્યાં છે? તે વખતે ઉત્તાનપાદ રાજા સોનાના સિંહાસન ઉપર બેઠા છે। ઉત્તમને ગોદમાં લીધો છે। સુરુચિ પણ શૃંગાર કરીને ત્યાં બેઠેલી છે। રાજા ઉત્તમને ગોદમાં લઈને લાટ કરતા હતા। ધ્રુવે ઉત્તમને પિતાની ગોદમાં જોયા। તેને થયું કે હું ત્યાં દોડતો દોડતો જઈશ તો બાપુ મને પણ ગોદમાં લેશે। ધ્રુવજી દોડતા દોડતા પિતા પાસે આવ્યા છે અને કહ્યું, પિતાજી મને પણ ગોદમાં લો। ધ્રુવજીને જોતા રાજાનું હૃદય પીગળ્યું છે। ઉત્તાનપાદ રાજાને આનંદ થયો। મનમાં થયું, બાળકને ગોદમાં લઉં, ત્યાં સુરુચિ બેઠી હતી, તેને આ ગમ્યું નહીં। સુરુચિની આંખમાં વેરઝેર છે। જ્યારે જ્યારે જીવ પાસે ભજનાનંદ આવે છે ત્યારે સુરુચિ વાસનાથી વિઘ્ન કરે છે। પૂજા કરતા મન રસોડામાં જાય તો માનવું કે સુરુચિ આવી છે। પ્રભુ ભજન કરતા મન વિષયોમાં જાય એટલે માનવું કે સુરુચિ આવી છે। જીવ અને બ્રહ્મનું મિલન થતું સુરુચિ અટકાવે છે। જે સુરુચિને આધીન છે તે કામાધીન છે। રાજા ધ્રુવને ગોદમાં લે તે સુરુચિને ઠીક લાગ્યું નહીં। સુરુચિએ વિચાર્યું, રાજાને એટલે કે જીવાત્માને ધ્રુવ એટલે કે ભજનાનંદ મળશે તો તે વાસનાને આધીન થશે નહીં, અને વાસનાને આધીન થશે નહીં તો મારું કામ થશે નહીં। જીવને જ્યારે ભજનાનંદ મળે ત્યારે સુરુચિ વિઘ્ન કરવા આવી પહોંચે છે। સુરુચિએ રાજાને કહ્યું, આને ગોદમાં લેશો નહીં, ખબરદાર એને ગોદમાં લીધો તો તમારો દીકરો ઉત્તમ છે, તેને રમાડો। તેણે રાજાને ધ્રુવને ગોદમાં લેવા ના પાડી। રાજા રાણીને આધીન થયો, કામાંધ હતો, વિચાર્યું, આ ધ્રુવને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે, બીજું ગમે તે થાય પણ મારી રાણી નારાજ ન થવી જોઈએ। રાજાએ વિચાર ન કર્યો કે મારી રાણી રાજી થશે પણ બાળકનું દિલ દુભાશે, તેનું શું? પણ કામી પુરુષ જેમ બીજો કોઈ વિચાર કરતો નથી, મારી સ્ત્રી નારાજ ન થાય, અતિ કામીને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી, આ બિચારી ગોકુળ ગાય જેવી છે, પછી ભલે તે ત્રાસ આપતી હોય, તને મોહ થયો છે તેથી તને એવી લાગે છે। ભાઈ, આ મોહ થાય છે ત્યારે બધું આવું દેખાય છે। શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે અતિશય સ્ત્રીને આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે। આ રાજા હતો પણ રાણીનો ગુલામ હતો। લગભગ બધાની સ્થિતિ આવી હોય છે। સ્ત્રીમાં પ્રેમ કરીએ પણ તેને આધીન ન બનીએ, સ્ત્રીને આધીન અતિશય રહેશું નહીં, સ્ત્રીને અતિ આધીન હોય તેનું પતન થાય છે તે નક્કી છે। સ્ત્રીમાં વિશ્વાસ રાખવો પણ અતિશય વિશ્વાસ રાખવો નહીં, સ્ત્રીમાં અતિવિશ્વાસ રાખે છે તેનું પતન થાય છે। શંકર સ્વામીએ કહ્યું છે, વિશ્વાસપાત્રમ ન કિમસ્મતિ લોકે નારી, નારી આ જગતમાં વિશ્વાસપાત્ર કોણ નથી તો કહે કે નારી નથી। રાણીને રાજી કરવા રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો, મુખ ફેરવી લીધું, બાળક પ્રેમથી પિતા પાસે આવ્યો છે પણ રાણીએ ના પાડી છે। ધ્રુવજીને આશા છે કે મારા અરમાનમાં ભલે ના પાડે પણ પિતાજી તો ગોદમાં લેશે। ધ્રુવજીએ બે હાથ ઊંચા કર્યા, બાપુ મને ગોદમાં લો,
બાળક ત્યાં ઊભો રહ્યો, સુરુચિને ન ગયો. તે બહુ રૂહાપમાં બોલી છે. સુરુચિ જે ઠસકમાં બોલી છે તેવું ક્યારેય આપણે ન બોલી શકીએ. મનુષ્ય જ્યારે બોલે છે ત્યારે ઘણા ભાગે અભિમાનમાં જ બોલે છે. તેથી વાતનું તાત્પર્ય એટલું જ હોય છે કે બીજા કરતાં હું વધારે ડાયો છું. તે બોલે છે ત્યારે પરમેશ્વરનું સ્મરણ કરતો નથી. વાણીમાં મીઠાશ રાખવી. જેની વાણીમાં અતિશય મીઠાશ છે તે પરમાત્માને વશ કરી શકે છે. અનેકવાર મનુષ્ય વિનયનું નાટક કરે છે, બતાવે છે કે હું નિરાભિમાની છું, પણ તેના શબ્દોમાં અભિમાન પ્રગટ થઈ જાય છે. સુરુચિ ધ્રુવકુમારને કહે છે, તું અહીંથી ચાલ્યો જા, રાજાની ગોદમાં બેસવા માટે તું લાયક નથી. ધ્રુવજી બે હાથ જોડ્યા છે અને કહે છે, માં, હું મારા બાપુનો દીકરો નહીં. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, તે વખતે સુરુચિએ મેણું માર્યું છે કે તારી માં રાણી જ નથી, રાણી તો હું છું, તારી માં તો દાસી છે, તું દાસીનો દીકરો છે. દાસીનો દીકરો થઈ રાજાની ગોદમાં બેસવા આવ્યો છે. જો તારે રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય તો તું મારા પેટે જન્મ લે, તો જ તું રાજાની ગોદમાં બેસી શકે. તું વનમાં જા, તપશ્ચર્યાથી ઈશ્વરનું આરાધન કર અને ઈશ્વરને પ્રસન્ન કરી મારા પેટે જન્મ માંગ. ભગવાન પ્રસન્ન થયા પછી તારે ઘેર જન્મ લેવાની શી જરૂર. પણ એ મૂર્ખ હતી એટલે આવું બોલે છે. બાળક સંસ્કારી હતો, એક અક્ષર પણ બોલતો નથી, વારંવાર રડે છે. સુનતિ જાણે છે કે મારો બાળક ડાયો છે, તે મારી સ્થિતિ જાણે છે. સુનીતિનો દીકરો સુશીલ હતો, જેની માં સુનીતિ એનો દીકરો સુશીલ હોય. ધ્રુવે વિચાર કર્યો કે હું વાત કહીશ તો પરંપરાથી માતા પિતાની નિંદા કર્યાનું પાપ થશે, એટલે સુનીતિ વારંવાર પૂછે છે કે શું થયું બેટા, શું થયું, પણ એ જવાબ આપતો નથી. એક અક્ષર ધ્રુવજી બોલતા નથી. વધારે રડે છે. દાસી આવે છે. ઓરમાન માએ કહ્યું તે વાત સુનીતિને કહે છે અને પછી ધ્રુવજી વન તરફ પ્રયાણ કરે છે, ભગવાનની આરાધના કરે છે. હરિ ઓમ.